કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભય દુબે સુરત પ્રવાસે. સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સ. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દોસ્ત અદાણીને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. એરપોર્ટ, બંદરો તેમજ અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અદાણીને બચાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. સીબીઆઈએ 6 જૂન 2017 રોજ એનડીટીવીના કાર્યાલય તેમજ સ્થાપક પ્રણોય રોયના ઘર પર છાપો માર્યો હતો. તેના પરિણામ રૂપે અદાણી જૂથ આજે એનડીટીવીમાં 64.71% માલિક છે. 11 ડિસેમ્બર 2020 સીબીઆઈ દ્વારા અંબુજા સિમેન્ટ અને ઓફિસ પર છાપો માર્યો હતો. પરિણામ રૂપે આજે અંબાણીએ અંબુજા સિમેન્ટને અધિગ્રહણ કરી બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બનાવી. સરકારી બેન્કો તેમજ સંસ્થાઓને અદાણીના શેર ખરીદી દેખાડવામાં આવી. અદાણી એન્ટરપ્રાઇઝની જરૂરતો માટે ભારતની વિદેશ તેમના હિતને આધીન કરવામાં આવી. ઇઝરાયેલની સાથે ભારતના રણનીતિક સંબંધોને અદાણી કંપનીને સોંપવામાં આવ્યા. વિત્ત મંત્રાલય દ્વારા આપત્તિ આપવામાં આવી હોવા છતાં પણ 6 એરપોર્ટ અદાણી સમૂહને સોંપવામાં આવ્યા. ટાઈમ ડાયરેક્ટર ઓર ચેરપર્સન બની ઉન 7 સાલો મેં ઉસને એક અગોરા નામ કી કંપની હૈ ઉસમે ઉનકા સ્ટેક થા. જબકિ 2008 કે સેબી કે નિયમો મેં યે સાફ થા કે આપ કિસી ભી તરહ સે ઇસ પદ પર રહેતે હુએ દૂસરે કોઈ સ્રોત સે આપ આય અર્જિત નહીં કર સકતે. લેકિન ઉન કાનૂનો કી ધજ્જિયાં ઉડાઈ ગઈ, ઉન્હોને ઝૂઠ કહા. માર્ચ 2024 તક ભી ઉનકે પાસ ઉનકી શેર હોલ્ડિંગ્સ થી ઉસ કંપની કી. એક 360 F1 નામ કી કંપની હૈ જિસમે ઉનકી ઉન્હોને અપના સ્ટેક ખરીદા થા 5 જૂન 2015 કો. ઓર વો કંપની વિનોદ અડાનીજી ઓર ચાંગચુંગ લિંગ કી વારાણસી મેં હાર કી કગાર પર ખડે મોદીજી કો ફિર ગુજરાત આના પડેગા ચુનાવ. અબ સાહસ નહીં જુટા પાએંગે વહાં સે ચુનાવ લડકે. 4.5 લાખ દેખીએ ના, મેં વહી કહે રહા હું. ક્યોં ક્યોં આ ગયે ઇસકા મૂલ્યાંકન તો કીજીએ. સિર્ફ લૌકિક હી નહીં, અલૌકિક શક્તિયાં ભી. અયોધ્યા મેં હાર ગયે, ચિત્રકૂટ મેં હાર ગયે, સાલાસર બાલાજી મેં હાર ગયે, શ્યામ ખાટું મેં હાર ગયે, રામેશ્વરમ મેં હાર ગયે. ઇસકા સંદેશ ક્યા હૈ? ઇસકા સંદેશ વો હૈ જો રાહુલ ગાંધીજી દેના ચાહતે હૈ કે આપ સભી લોકો કે સાથ સદભાવ, પ્યાર કી, સહિષ્ણુતા કી, સદાશયતા કી, સંયમ કી રાજનીતિ કીજીએ. વૈમનસ્ય ફેલાને કી રાજનીતિ દેશ મેં નહીં કરની ચાહીએ. મંગલસૂત્ર કી, મટન કી, માંસ કી, મછલી કી, શમશાન કી, કબ્રિસ્તાન કી, ઇસ રાજનીતિ સે અબ દેશ કે લોગ ઉગ ગયે. મોદીજી કે સામને રાહુલ ગાંધીજી અકેલે નેતા તો હૈ જો લડ રહે હૈ ઉનકે ચુનાવ. જબ ચુનાવ હોંગે તબ ઉસ સમય યે પાર્ટી રાહુલ ગાંધીજી કે નિર્ણય લેને કા નહીં હોતા. હમારે યહાં એક બાકાયદા સેન્ટ્રલ ઇલેક્શન કમિટી હોતી હૈ, વો નિર્ણય લેતી હૈ કે કોન કહાં સે લડેગા. યે અખ્તિયાર મેં ઉન લોગો કે ભી નહીં હૈ, એક સામૂહિક નિર્ણય હોતા. અકેલે રાહુલ ગાંધીજી વો નિર્ણય.